નમસ્કાર દર્શક મિત્રો, વી આર લાઈવ ના ઓફ બીટ કાર્યક્રમમાં હું પ્રતીક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ મુંકારમ અમલેશ્વરા પરલ્યા વૈદ્યનાથમ ચ ડાખિન્યા ભીમશંકરમ સેતુ બંધે તો રામેશમ નાગેશમ દારુકાવને વારણશમ તો વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તો કેદારમ ગુષ્મે સંચય શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયન પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનાશ્યતે. એટલે કે સનાતન ધર્મમાં ભગવાન શિવને બ્રહ્માંડના સંહારક તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો નાશ થાય છે. આ સાથે જ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની પૂજાને પણ હિન્દુ ધર્મમાં વિશેષ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગ શબ્દ જ્યોતિ અને લિંગ વચ્ચે વિભાજિત છે, જેમાં જ્યોતિનો અર્થ પ્રકાશ અને લિંગનો અર્થ પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવના આ તમામ 12 જ્યોતિર્લિંગની પૂજા કરવાથી તમામ દુઃખ દૂર થાય છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દરેક શિવલિંગ પોતાનામાં એક અદ્ભુત ચમત્કારિક અને વિશેષતા ધરાવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની વિશેષતા અને મહિમા વિશે. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લામાં દરિયા કિનારે આવેલું ભગવાન સોમનાથનું જ્યોતિર્લિંગ તમામ 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાને ગણાય છે. એવું માનવામાં આવે છે કે અહીં પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સોમનાથના સ્થાપનની ભૌગોલિક વિશેષતા એ છે કે અહીંથી દરિયા માર્ગે સીધી લીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય કોઈ જમીન નથી. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણ નદીના કિનારે શ્રી શૈલા પર્વત પર આવેલું છે. આ પવિત્ર ધાર્મિક સ્થળ પર માતા પાર્વતીની સાથે મહાદેવનું જ્યોતિ સ્વરૂપ દેખાય છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ભોળાનાથ અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે. અહીં સાધકને માત્ર દર્શનથી અશ્વમેઘ યજ્ઞ જેવું પુણ્ય મળે છે. તો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ખાસ પ્રકારના સુખની અનુભૂતિ પણ પ્રાપ્ત થાય છે. આ એક સિદ્ધ સ્થાન છે જ્યાં દર્શન કરવાથી જ જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી પૂર્ણ થઈ જાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં દક્ષિણમુખી જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાળેશ્વર જ્યોતિર્લિંગની ખાસિયત ત્યાંની ભસ્મ આરતી છે. મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ ઉપર રોજ સવારે શિવજીની આરતી ભસ્મથી કરવામાં આવે છે. ભસ્મથી જ શિવલિંગનો શૃંગાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન મહાકાલના દર્શન કરવાથી દરેક પ્રકારના ભય રોગ અને દોષોથી મુક્તિ મળે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના મધ્યમાં માધાંતા અથવા તો શિવપુરી નામના ટાપુ પર આવેલું છે. આ સ્થાનનો આકાર ઊંચાઈ પરથી જોવામાં આવે તો ઓમ આકારનો દેખાય છે. 12 જ્યોતિર્લિંગોમાં ઓમકારેશ્વર ચોથું જ્યોતિર્લિંગ છે. એવું માનવામાં આવે છે કે આ શબ્દ પ્રથમ બ્રહ્માના મુખમાંથી ઉચ્ચારવામાં આવ્યો હતો. અહીં ભગવાન શિવના દર્શન કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંદિર વિશે એવું પણ માનવામાં આવે છે કે અહીં સ્થાપિત લિંગ એક પ્રાકૃતિક શિવલિંગ છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવગઢ જિલ્લામાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગનું પણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સ્થાપના રાવણે કરી હતી. આ સ્થાન પર પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે. શ્રાવણ માસમાં લાખો કંવરિયાઓ જળ ચડાવવા આવે છે. આ સ્થાન 51 શક્તિપીઠો પૈકી એક છે. અહીંયા માં સતીનું હૃદય પડ્યું હતું, એટલા માટે જ આ સ્થાનને હાર્દપીઠ પણ કહેવામાં આવે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર આવેલું છે. તેનું મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે આ સ્થાન પર ભીમ નામના રાક્ષસનો
વધ કર્યો હતો। એવી માન્યતા છે કે આ સ્થાન પર દર્શન કરવાથી જ ભક્તોને ભય, યોગ, દોષોથી મુક્તિ મળે છે। ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી માત્રથી જ બધા જ દુઃખો દૂર થઈ જાય છે। અહીં શિવજીએ કુંભકર્ણના પુત્ર ભીમેશ્વરનો વધ કર્યો હતો। રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથપુરમમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે સમુદ્ર કિનારે રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું। સમયની સાથે આ શિવલિંગ વીજળીના અવાજ જેવું બની ગયું હતું। શ્રી રામ દ્વારા બાંધવામાં આવેલ શિવલિંગને કારણે આ જ્યોતિર્લિંગને રામેશ્વરમ કહેવામાં આવે છે। રામેશ્વરમ મંદિર એક તરફ હિંદ મહાસાગર ને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌંદર્ય પણ આકર્ષક છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં 10મા સ્થાને આવેલું છે। શિવ પુરાણમાં પણ આ જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું છે। નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલા ત્રિમુખી રુદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે। જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે। તમને જણાવી દઈએ કે નાગેશ્વર જ્યોતિર્લિંગનું વર્ણન શિવ પુરાણમાં દારૂકમ વન વિસ્તારમાં જ કરવામાં આવ્યું છે। શિવ પુરાણ પ્રમાણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેમની ઉત્પત્તિ અથવા મહાત્મા સંબંધિત કથાને સાંભળવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે। કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં 7મા સ્થાને છે। આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા તો વિશ્વેશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે। વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે। અહીં ભગવાન શિવના દર્શન કરવા માટે દેવી દેવતાઓ સ્વયં સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે। એવું માનવામાં આવે છે કે અહીં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે। માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રિશુળ ઉપર ટકેલું છે। કાશી પુરાતન સમયથી જ આધ્યાત્મનું કેન્દ્ર પણ રહ્યું છે। ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત ભગવાન ત્રંબકેશ્વરનું જ્યોતિર્લિંગનું સ્થાન 12 જ્યોતિર્લિંગોમાં 8મા સ્થાને આવે છે। ગવણ ત્રંબકેશ્વરનું મંદિર બ્રહ્મગીરી પર્વત પર આવેલું છે અને આ પર્વત પરથી ગોદાવરી નદી નીકળે છે। આ સ્થાન પર ગૌતમ ઋષિએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી। અહીં શિવલિંગ પર અર્ધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે, આ ખાડામાં અંગૂઠાના આકારના 3 શિવલિંગ છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક સાથે જ આ મંદિરમાં વિરાજિત છે। કેદારેશ્વર જ્યોતિર્લિંગ હિમાલયની ગોદમાં આવેલા કેદારનાથ મંદિરનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। આ સ્થળનો સંબંધ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો છે। એવું માનવામાં આવે છે કે મહાભારત કાળ દરમિયાન ભગવાન શિવ આ સ્થાન પર પાંડવોને બળદના રૂપમાં પ્રગટ થયા હતા। કેદારનાથ ધામનું નિર્માણ આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા 8મી કે 9મી સદીમાં કરવામાં આવ્યું હતું। કેદારનાથ ધામ દરેક બાજુએથી પહાડોથી ઘેરાયેલું છે। એક તરફ 22,000 ફૂટ ઊંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઊંચા ખર્ચકુંડ, ત્રીજી તરફ 22,700 ફૂટ ઊંચો ભારતકુંડ। કેદારનાથ ધામ દેશના 12 જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે। અહીંયા પહાડ જ નહીં પરંતુ 5 નદીઓનો પણ સંગમ થાય છે। મંદાકિની, ક્ષીરગંગા, સરસ્વતી, સ્વર્ણગૌરી આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું, પરંતુ અલકનંદાની સહાયક મંદાકિની નદી આજે પણ મોજૂદ છે। તેના જ કિનારે કેદારેશ્વર ધામ છે। અહીંયા શિયાળામાં કેદારનાથ ધામની ચારે બાજુ ભારે હિમવર્ષા થાય છે। આ ઉત્તરાખંડનું સૌથી મોટું શિવ મંદિર છે, જે કટવા પથ્થરોના વિશાળ શિલાખંડોને જોડીને બનાવાયું છે ને આ શિલાખંડ ભૂરા રંગના છે।
મંદિર લગભગ 6 ફૂટ ઊંચા ચબૂતરા પર બનેલું છે. ત્યારે આ મંદિર દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના, 2 મહિના અથવા તો એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરના કપાટ ફરી ખુલે છે. ઘૂષણેશ્વર જ્યોતિર્લિંગ. ભગવાન શિવનું છેલ્લું જ્યોતિર્લિંગ એટલે કે ઘૂષણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના વેરુલ નામના ગામમાં આવેલું છે. ભગવાન શિવના છેલ્લા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ છે. ઘૂષણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ શિવલિંગ પશ્ચિમમુખી છે. અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ બિરાજ્યા છે. દેશમાં આવેલ 21 ગણેશ પીઠો પૈકી એક લક્ષ વિનાયક નામથી પ્રસિદ્ધ ગણેશ પીઠ પણ અહીં મંદિરમાં જ આવેલ છે. પુરાતત્વ અને વાસ્તુકલાની દ્રષ્ટિએ આ મંદિર ખૂબ મહત્વનું છે. અહીં ભગવાન શિવના દર્શન અને પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અહીં નિસંતાન દંપતિ દર્શન કરે તો તેમને સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.